છેલ્લા બે દિવસથી સુરત લોકસભા બેઠકને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણીનું જે ફોર્મ હતું ગઈકાલે રિજેક્ટ થયું હતું અને બીજા કેટલાક ઉમેદવારો જે અપક્ષના હતા તેમને પણ ઉમેદવારી ફોર્મ જે છે તે પરત ખેંચ્યા છે માત્ર એક જ જે બહુજન પાર્ટીના જે પ્યારેલાલ છે તેમનું જે ફોર્મ છે હજુ સુધી પરત ખેંચાયું નથી ડામાડોળ જે છે તે પ્રેમેલાલ ઉપર છે સૌ લોકોની જે છે નજર મંડાઈ રહી છે તો આપણી સાથે કોંગ્રેસના જે આગેવાન છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અનુપભાઈ તેમની સાથે વાત કરું છું અનુપભાઈ કઈ રીતે આજે કોંગ્રેસનું ફોર્મ તો પરત જે રદ થયું છે બીજા કેટલાક ઉમેદવારોએ પણ પરત ફોર્મ ખેંચ્યા છે તો ભારતીય જનતા પાર્ટીની નીતિનીતિ અમે બે દિવસથી કહેતા જ આવ્યા છે કે આખું ઇલેક્શન કમિશન અને આખું જે અહીંયાનું તંત્ર છે તે ભારતીય જનતા પાર્ટી માટેનું બેટિંગ કરી રહ્યું છે અને આ જે કંઈ બી ફોર્મો ખેંચાયા છે આ લોકતંત્રની હત્યા કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના લોકો સામ દામ દંડ ભેદ જબરજસ્તીથી ઘરેથી ઉચકાઈને કોઈકની વાઈફને ધમકાવીને કોઈકના પોયરાને ધમકાવીને કોઈકના સગા લગાને ધમકાવીને બધા ફોર્મો ખેંચાવામાં આવ્યા છે પણ હું એક જવાબદારી કહું છું કે સુરત શહેરના જે નાગરિકો છે એમને મતદાનથી વંચિત કરવા માટેનું જે કાવતરું ભારતીય જનતા પાર્ટી રચી રહી છે તેમાં એ નિષ્ફળ જશે ને ભારતીય જનતા પાર્ટીની આ કારનામા પાછળ અમે ઊભા છે કે સુરતના લોકોને લાલાઓને મતદાન કરવાની તક મળે એવી અમારી ઈચ્છા છે ને પૂર્ણ થશે અનુભાઈ શું કહી શકે કોંગ્રેસનું જે ફોર્મ પરત ખેંચાયું છે મતલબ કેન્સલ થયું છે શું કારણ લાગે છે કોણ હોઈ શકે છે કારણ કે નિલેશ કુંભાણી ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે નીરશ કુંભાણી પર આક્ષેપ થઈ રહ્યા છે એ બાબતનું મને ખ્યાલ નથી પણ આ આખા કાવતરા પાછળનું મેં કાલે કહેતો હતો આજે પાછું હું મારી વાત પર અડક છું આની પાછળ માત્ર ને માત્ર બે નેતાઓનો હાથ હતો જે મિશન પાડ્યો હતો એમાં હાર્દિક પટેલ અને અર્જુન મોઢવડિયાનો હાથ હતો એ લોકોને જે સોપારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ફોડવા માટે આપેલી તે એ લોકોએ ફોડવાનો પ્રયત્ન કર્યો અને લગભગ લગભગ એમાં સફળ થયા છે માત્ર બહુજન પાર્ટીના જે પ્યરેલાલ છે તેમણે પરત ફોર્મ ખેંચ્યું નથી તો એ પણ હજુ પણ સુરત સિટીથી બહાર છે સમય ગણતરીના કલાકો બાકી છે શું લાગે છે બહુજન સમાજ પાર્ટીના જે ઉમેદવાર છે પ્યરેલાલ ભારતી એ અમને બી એવું સાંભળવામાં આવ્યું છે કે એમણે ફોર્મ પરત ખેંચ્યું નથી ને ઉત્તર ભારતીય સમાજમાંથી આવતો દીકરો છે કદાચ એમને એની અસ્મિતાનો સવાલ હોય કે એમને ચૂંટણી લડવી જ છે ને આ અહીંયા ચૂંટણી કરાવી જ છે તો એ ફોર્મ ના પણ ખેંચે પણ એમની પર બી આ લોકો મેં જ્યાં સુધી સાંભળ્યું છે સવારથી ને કાલ રાતથી બધા એના ઘરે આવજો ને પ્રેશર કરી રહ્યા છે પણ મને નહીં લાગતું કે એ લોકો સફળ થયા હોય શું લાગે છે કે કોંગ્રેસ કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો કરી બીજા કોઈ અપક્ષ ઉમેદવારોનો જે પણ ઉમેદવાર ચૂંટણીના આજે ત્રણ વાગ્યા પછી ચૂંટણીમાં આ કન્ટેસ્ટ કરશે તેના માટે વિચારીશું શું લાગે ચૂંટણી થશે સુરતની અંદર કે બિનહરીફ અમારે એવી ઈચ્છા છે કે સુરતી લાલાઓને કે સુરતની તમામ પ્રજાને મત નાખવાનો અધિકાર મળવો જોઈએ જે રીતે કોંગ્રેસના જે નેતા જે છે અનુપ જે અનુભાઈ જે રીતે કહી રહ્યા છે તે પ્રમાણે સુરતની બેઠક ઉપર લોકોને મત કરવાનો અધિકાર મળે તે માટેનો એ પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે જે ઇશારો જે કરવામાં આવી રહ્યો છે કે પ્રેમેલા રજીનો કોઈ કોન્ટેક થયો નથી માત્ર એક ફોર્મ ઉપર જે ડામાડોળ છે તે ટકાઈ રહ્યું છે ત્યારે રહ્યું કે કોંગ્રેસના અલગ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે ગઠબંધન છે તે તે પણ પ્રેમલાલનો કોન્ટેક્ટ કરતા હોય જે તેઓ રીતની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે બીજેપી પણ તેમનો જે કોન્ટેક્ટ કરતા હોય તે રીતની માહિતીઓ મળી રહી છે ત્યારે એવો જોવાનું રહ્યું કે ગણતરીના કલાકો બાકી છે ગણતરીના કલાકોની અંદર કઈ રીતની સુરત બેઠક ઉપર નિર્ણય આવે છે ચિત્ર કઈ રીતે સ્પષ્ટ સ્પર્શ થાય છે

ના જો કોંગ્રેસ નું કામ ભાજપ જેવું કામ નથી અને અમારે એવા કઈ સંપર્ક કરવાની જરૂર નથી એ બહુજન સમાજ પાર્ટી નો અતરંગ મામલો છે એ બહુજન સમાજ પાર્ટી જાણે ને એમનો ઉમેદવાર જાણે એ ઉમેદવાર ટકી જાય એના પછી અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી શું આદેશ આવે છે એ પ્રમાણે અમે આગળ વધશું પણ અત્યારે અમે એટલું જ કહીએ છીએ કે લોકતંત્ર ને બચાવો લોકશાહી ને બચાવો આ ભાજપ જે સરમુખત્યાર છે એ કરવા જઈ રહી છે એ ના થવી જોઈએ ઓકે

દરેક પાર્ટી પૂછી રહી છે આપની પાસે જવાબ છે ભાજપ હોય કે કોંગ્રેસ તમામ જે લોકો છે એ પૂછી રહ્યા છે કે પ્યરે લાલજી ક્યાં છે અત્યારે

એ દોઢસો થી બસો કિલોમીટર સુરત થી દૂર છે અત્યારે હાલ બરાબર એક કલાક પહેલાના આ મારી પાસે અપડેટ છે જે જે રીતે મેં એમની જોડે વાત કરી હતી અને એ બાર બાર હતા ચૂંટણી લડવાના છે પેરાજાજી કે નહીં આપની એવી પણ વાત થઈ હશે કે એમની પાસે સાથે બહુજન સમાજ પાર્ટી ના વિશ્વસ્ત કાર્યકર્તા છે અને ઘણા વર્ષો થી બહુજન સમાજ પાર્ટી માં મેરાલાલ ભારતીજી કામ કરી રહ્યા છે એ મારા કરતા પણ સિનિયર સાથી છે પાર્ટી ના અને એ તેઓ જે છે તે એવું નહીં કરશે એ લડશે ખાતરી છે અને ઇલેક્શન લડશે ઓકે આભાર સતીષભાઈ સાથે જોડા બદલ બીએસપી ના નેતા કહી રહ્યા છે કે પ્યરે લાલજી ચોક્કસપણે ચૂંટણી લડશે બીએસપી ના કાર્યકર્તા છે તેઓ કોઈના દબાણમાં નહીં આવે તેવું પણ નેતાઓ કહે રહ્યા છે તો આ તમામની વચ્ચે હવે જોવું એ રહું કે આખરે શું ઘટનાક્રમ સર્જાય છે ત્યારે બીએસપી નેતા પણ અમારી સાથે ફોનલાઇન પર જોડાયા જેઓ કહી રહ્યા છે કે પ્યરે લાલજી સાથે તેમની એક કલાક પહેલા જ વાતચીત થઈ છે તેઓ સુરત શહેરથી દોઢસો બસો કિલોમીટર દૂર હતા જ્યારે તેમની સાથે વાતચીત થઈ અને તેઓ લોકસભા આ ચૂંટણીમાં મેદાનમાં છે તે ઉમેદવારી ફોર્મ પરત નહીં ખેંચે તે બીએસપીના અન્ય નેતાઓનું અત્યારે કહેવું છે જો કે હવે બસ થોડો સમય બાકી કે જ્યારે સ્પષ્ટતા થઈ જશે કે આખરે સુરતની જનતા ચૂંટણી લશ માટે મેદાનમાં બડે બાથી કોઈ એકને પસંદ કરશે કે કેમ બહુજન પાર્ટીના ઉમેદવાર દ્વારા પોલીસનું રક્ષણ માંગવામાં આવ્યું હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત રાજ્ય મોટા સમાચાર બહુજન પાર્ટીના ઉમેદવાર પ્યરેલાજી દ્વારા પોલીસનું રક્ષણ માંગવામાં આવ્યું ઉમેદવાર પ્યરેલાલ અને પાર્ટીના પ્રમુખ દ્વારા પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હોવાના સમાચાર છે